શ્રી ગણેશાય નમઃ. શ્રી કૃષ્ણ ભગવાનની જય. અધ્યાય પાંચમો. અધિક માસ ગૌલોક જાય છે. દુઃખનું વારંવાર સ્મરણ કરવાથી મનુષ્ય વધારે દુઃખી થાય છે. મૂર્છાવશ પડેલા મળમાસ એટલે કે અધિક માસને ભગવાન વિષ્ણુના ગરુડે પોતાની પાંખોથી ઠંડો પવન નાખ્યો. અધિક માસે સાવધ થઈ ફરીથી ભગવાનને કહ્યું, હે ભગવાન, આવી રીતે જીવવા કરતાં મને મૃત્યુ વધારે પસંદ છે, આપ જ મારું રક્ષણ કરી શકો છો. મળમાસને આ રીતે ધ્રુજતો અને રુદન કરતો જોઈ ભગવાને કહ્યું, હે વત્સ, તું ઊભો થા, તારું કલ્યાણ થશે, તારા દુઃખનું નિવારણ કરવું જ પડશે, તું મારી સાથે ગૌલોકમાં શ્રીકૃષ્ણ પાસે ચાલ. આમ કહી ભગવાન અધિક માસને સાથે લઈને ગૌલોકમાં જવા રવાના થયા. આખે રસ્તે ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપનું વર્ણન કરતા હતા. તે કહેતા હતા, ભક્ત વત્સલ, શ્રીકૃષ્ણ ભગવાન બે હાથવાળા છે, તે સામડા અને તેજોમય શરીર પર પીળા પીતાંબર ધારણ કરે છે. તેમની મોરલીના મધુર અવાજથી ભક્તોના મન પ્રસન્ન થાય છે. તે કિંમતી ઘરેણા પહેરે છે, કેસર ચંદન કસ્તુરી ઇત્યાદિનો લેપ કરે છે અને હીરા મોતી જડેલા સોનાના સિંહાસન પર બેસે છે. યોગીજનો તેમને પૂર્ણ કામ કહે છે, કારણ કે તેમને કોઈ જાતની ઈચ્છાઓ જ નથી. પોતાના ભક્તોની ઈચ્છાઓને પાર પાડવા માટે જ ભગવાન આ સ્વરૂપે ગૌલોકમાં વસે છે. આવા શ્રીકૃષ્ણ ભગવાનની કૃપાથી તારા બધા દુઃખો દૂર થશે, જરૂરથી નાશ પામશે. આ રીતે વર્ણન કરતા કરતા તે ગૌલોકમાં આવી પહોંચ્યા. ત્યાંના રસ્તાઓ રત્નોથી જડેલા હોય ખૂબ જ શોભાયમાન થતા હતા. ત્યાં સૌનક મુનિએ પૂછ્યું, હે પ્રભુ, ગૌલોકમાં ગયા પછી અધિક માસનું શું થયું? સુત મુનિએ કહ્યું, હવે હું તમને એ જ કથા કહી સંભળાવું છું, જે એક ચિત્તે સાંભળો. ઇતિ શ્રી અધ્યાય પાંચમો. શ્રીકૃષ્ણ ભગવાનની જય.